આપણા નીતિશાસ્ત્રોમાં એવું વિધાન છે, ઘરમાં સંત આવે ને તો સંતનું પૂજન ગ્રહસ્થોએ દીકરાઓ પાસે કરાવવું. કેમ? પોતે તો સમજણવાળા છે, પૂજન કરશે, પણ પોતાના સંતાનોને જો આ સંસ્કારનો વારસો આપી દે ને તો એ ગ્રહસ્થનું જીવન સફળ થયું કહેવાય. પૂજ્યપાદ ગુરુજીનું સૂત્ર છે, સંતાનોને વારસામાં સંપત્તિ જ નહીં સંસ્કાર પણ આપો. આટલી જ વસ્તુ સમજવાની છે, અતિ મહત્વની છે આ વાત. ઉંમર વધવાથી કે ઊંચાઈ વધવાથી કોઈ માણસ મોટો નથી બની શકતો. આંબા કરતાં ખીજડો ઊંચો હોય છે. ઉંમર વધે કે ઊંચાઈ વધે એનાથી માણસ મોટો નથી બનતો. જીવનમાં સંસ્કાર વધે અને સમજણ વધે, આ સાચી મોટાઈ છે. તમારા દીકરાઓની ઉંમર વધે તમે રાજી થાઓ, છોકરો હાઈટવાળો થયો, ચહેરા ઉપર લાઈટ વધે તમે રાજી થાઓ, પણ એ થોડા દિવસ માટેનો રાજીપો છે. તમારા દીકરાના સંસ્કાર વધે, તમારા દીકરાઓ સંતાનો એની સમજણ વધે, આ ખૂબ કરવું જરૂરી છે. ગ્રહસ્થ માટે આ મોટામાં મોટી ચેલેન્જ હોય છે. દીકરાને જન્મ આપવો એ સહેલો હોય છે, દીકરાને જીવન આપવું અઘરું હોય છે. સમર્થ સ્વામી રામદાસજી એમનું આ સૂત્ર છે, એમનું આ વિધાન છે. સદગુરુનો મહિમા એટલા માટે છે કે માતા પિતા જન્મ આપી શકે છે, સાચું જીવન સદગુરુ જ આપી શકે છે. પૂજ્યપાદ ગુરુજીએ આના કરતાં એક પગલું આગળ વાત કરી કે દીકરાઓને રામ નામ આપવું કે કૃષ્ણ નામ આપવું, એના કરતાં પણ રામ અને કૃષ્ણ જેવું દિવ્ય જીવન જો આપવું હશે તો તમારે વસુદેવ અને માં દેવકી કે દશરથ અને માં કૌશલ્યા આના જેવું જીવન કરવું પડશે.